હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે લોકડાઉન એટલે કે બનાસ બંધનો ત્રીજો દિવસ છે. ત્યારે જિલ્લામાં આજે લોકડાઉનના ત્રીજા દિવસે અલગ અલગ સ્થળો પરથી બીકે ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટિંગ દરમિયાન ક્યાંક ચુસ્ત અમલ જોવા મળ્યો હતો તો ક્યાંક તેનો ભંગ થતો પણ નજરે પડ્યો હતો. સૌપ્રથમ વાત કરીએ પાલનપુરની તો પાલનપુરના કોરોના વાયરસની લડત સામે લોકડાઉન બાદ પણ જિલ્લા મથક પાલનપુરમાં આજના દિવસે શું પરિસ્થિતિ હતી તે જાણીએ અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેસા પાસેથી. નથી કોરોના વાયરસનો ડર કે નથી ભય કે નથી સાવચેતી. આ દ્રશ્યો છે પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક વિસ્તારના. આપ જોઈ શકો છો કે સામાન્ય દિવસોની જેમ પણ અહીંયા ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સવાર પડતાની સાથે જ પાલનપુરવાસીઓનો રોડ ઉપર અવરજવર જોવા મળી રહી છે. પોલીસ લોકોને ખૂબ જ સમજાવી રહી છે કોરોના વાયરસને લઈને, પરંતુ કોઈક મેડિકલનું વાત બહાનું બતાવી રહ્યા છે, કોઈ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું બહાનું બતાવી રહ્યા છે. ખડે પગે સવારથી જ સાંજ સુધી પોલીસ લોકોને એક એક વ્યક્તિને અહીંયા નાગરિકોને તપાસ કરીને આગળ જવા દે છે. પરંતુ આપ આ દ્રશ્યોથી માની શકો છો કે લોકડાઉનની સ્થિતિ વચ્ચે પાલનપુરમાં આ લોકોમાં કેટલી જાગૃતિ છે આ દ્રશ્યો આપને બતાવે છે. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. 21 દિવસના લોકડાઉનની પ્રધાનમંત્રીની જાહેરાત બાદ પણ લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ માટે હોમ ડિલિવરીથી માંડી હોલસેલના વેપાર સુધી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં પણ પાલનપુર શહેરમાં સવાર પડતા જ લોકોની અવરજવર માર્ગો પર જોવા મળી છે. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પાલનપુર શહેરમાં કોરોના વાયરસને લઈને કેવી લોક જાગૃતિ છે એ દ્રશ્યો તો આપણે બતાવ્યા, પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું નાયબ પોલીસ અધિક્ષક જનકાસ સાહેબ સાથે કે શું કહેવા માગે છે સાહેબ. લોકડાઉનની પરિસ્થિતિ છે, લોક જાગૃતિનો હજુ પણ અભાવ જોવા મળી રહ્યો છે. હા, આ જે લોકડાઉન થયા અને ઘણા દિવસો થઈ ગયા, પોલીસ તેમજ કલેક્ટર સાહેબના ડિપાર્ટમેન્ટ જેટલા બધા સક્રિય છે એ તમામે લોક જાગૃતિ માટે પ્રયત્નો ખૂબ જ કર્યા છે. તેમ છતાંય લોકોમાં એક પેનિક થાય છે કે આ વસ્તુ મળશે કે કેમ, આ વસ્તુ પાછી અમને અવેલેબલ હશે કેમ. એના માટે પણ મહેરબાન એસપી અને કલેક્ટર સાહેબના સંયુક્ત પ્રયાસોથી અમો એટલા હદ સુધી પહોંચ્યા છે કે એ લોકોને વેજીટેબલ્સ, મિલ્ક, મેડિસિન અને જે કરિયાણું છે એ તમામ વસ્તુ ઘરે પહોંચી જશે ત્યાં સુધીની સમજ કરવામાં આવી હોવા છતાં પણ અમુક લોકો આ વસ્તુને હજુ સ્વીકારવા માટે સક્ષમ નથી. એ લોકો કોઈને કોઈ બાના તળે નીકળી રહ્યા છે. તેમ છતાંય અમારા સનિષ્ઠ પ્રયાસો રહેશે કે અમે એ વસ્તુને પર્યાપ્ત માત્રામાં મળી રહે એ માટેની ઉપલબ્ધિ પણ કરાવી રહ્યા છે. આની સાથે સાથે જે દવાખાનાનો જે સ્ત્રોત છે એ પણ એટલો જ અવેલેબલ છે. પણ મોટાભાગના આપને જે લાગશે કે જાગૃતિ એટલી બધી હજુ નથી આવી, પણ એવું નથી. જાગૃતિ પ્રમાણમાં આવી પણ છે. જે અત્યારે નીકળ્યા છે એ માણસોમાં 99% માણસો એવા છે કે જે દવાખાને જઈ રહ્યા છે. તો આમ જોઈએ તો મારી દ્રષ્ટિએ સંપૂર્ણ જાગૃતિ નથી આવી એવું કેવું અસ્થાને રહેશે. જાગૃતિ ઘણી બધી આવી છે, તેમ છતાંય આ જાગૃતિ ધીમે ધીમે વધતી રહેશે અને પોલીસના અને અન્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી અને પબ્લિકના સહયોગથી આપણે 100% લોકડાઉનમાં સફળતા મળશે એમાં કોઈ શંકા નથી. સર, લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોના રક્ષણ માટે કોરોના વાયરસને પોલીસને સવાર સાંજ સુધી સમજાવવા પડે છે, ક્યાંક ને ક્યાંક પોલીસ અને લોકો વચ્ચે બી ક્યાંક ઘર્ષણ ઊભું થતું હોય છે, તો તમને બી લાગતું સ્વયં લોકોએ આ જાગૃતિ રાખવી જરૂરી છે? ના, હવે એ સ્વાભાવિક છે કે જે માણસ ઘરેથી નીકળ્યો છે કંઈક લક્ષ્ય લઈને નીકળ્યા છે. પોલીસનું લક્ષ્ય છે કે એને સમજાવીને પાછા વાળવા, એટલે એમાં ઘર્ષણ થવાની શક્યતાઓ રહે છે. પણ અમારી પોલીસ અત્યારે એટલા સમજવા માટે સક્ષમ છે કે એ લોકોની સાથે મિસબિહેવ ન થાય, એ લોકોને સાચા અર્થમાં અમે શું કરી રહ્યા છે એને અહેસાસ થાય એવા પ્રયાસો અમારા પોલીસના કોન્સ્ટેબલ, જીઆરડી, હોમગાર્ડ સુધીના અમે કર્યા છે અને એમાં ધીમે ધીમે લોકોને બી એક ખ્યાલ આવતો જાય છે. હાલ જોઈએ તેટલી લોકોમાં પણ લોક જાગૃતિ આવી રહી છે. પોલીસ વિવેક સાથે લોકોને સમજાવી અને કોરોના વાયરસ વિશે સાવચેતી મુદ્દે ખૂબ સમજાવટ કરી રહી છે. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. તો આ તરફ ડીસાની વાત કરીએ તો ડીસામાં આજે લોકડાઉનના ત્રીજા દિવસે બંધની અસર મિશ્ર જોવા મળી હતી. આજે સવારના સમયે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શહેરમાં લોકોની અવરજવર વધુ જોવા મળી હતી. પરંતુ બપોર બાદની વાત કરીએ તો ડીસામાં કર્ફ્યુ જામી ગયો હતો અને લોકોએ ઘરમાં પુરાઈને બંધને સમર્થન આપ્યું હતું. લોકડાઉનના ત્રીજા દિવસે ડીસામાં ચુસ્ત અમલ જોવા મળ્યો હતો, પરંતુ કેટલાક લોકો જે કામ વગર લટાર મારવા નીકળ્યા હતા તેમણે પોલીસે જાહેર માર્ગ પર જ ઉઠબેઠક કરાવી હતી.
કોરોના નામની મહામારી સામે લડવા માટે હવે ધાર્મિક સ્થળો પણ આગળ આવ્યા છે. શિરડી સાંઈબાબા મંદિર બાદ આજે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લોકોને મદદરૂપ બનવા માટે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ મદદની મોટી જાહેરાત કરી છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજે મુખ્યમંત્રી રાહત ફંડમાં 1,01,00,000ની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ અંગે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલેએ બીકે ન્યૂઝ ચેનલને વધુ વિગતો આપી હતી. નોવેલ કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિમાં 1,01,00,000 રૂપિયા આપવાનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ડિસાઇડ કર્યું છે અને એવી રીતને અમે આજે એ ચેક મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિમાં જમા કરાવી રહ્યા છે. અંબાજી ટ્રસ્ટ હર હંમેશા સામાજિક અને ડિઝાસ્ટરના સમયમાં સમાજ સેવાનું કામ કરતું આવ્યું છે અને એ જ પરંપરા જાળવી રાખીને આજે અમે 1,01,00,000નું ચેક મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવા નિર્ણય કર્યો છે. તો આ તરફ કોરોના વાયરસને લઈ કરવામાં આવેલી લોકડાઉનની જાહેરાત બાદ હવે અફવાઓનું બજાર પણ ગરમ બન્યું છે અને આજે સાંજે ડીસામાંથી એક પોઝિટિવ કેસ આવ્યો હોવાની ચર્ચા સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યમાં પ્રસરી ગઈ હતી. આ ચર્ચાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો અને ત્યારબાદ બીકે ન્યૂઝ ચેનલે આ અંગેની તપાસ કરતા આ તપાસમાં જાણવા સામે આવ્યું છે કે આ એકમાત્ર અફવા છે, પરંતુ આવો કોઈ જ પોઝિટિવ કેસ ન માત્ર ડીસા કે જિલ્લામાં જોવા મળ્યો છે. ત્યારે લોકોએ અફવાથી દૂર રહેવું જોઈએ અને આવા અફવા ફેલાવનારા તત્વો સામે પણ પોલીસે કાર્યવાહી કરવાની જરૂર છે. ડીસામાં લોકડાઉનને લઈ તંત્ર દ્વારા 38 સ્ટોરને મંજૂરી આપ્યા બાદ આજે અન્ય વેપારીઓ પણ ડીસાની મામલતદાર કચેરી ખાતે પાસ લેવા માટે પહોંચી ગયા હતા. આજે અચાનક મામલતદાર કચેરી પર વેપારીઓનો ધસારો વધી જતા તંત્ર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું અને આ અંગે બાદમાં ડીસાના મામલતદાર દ્વારા નવા પાસ ઇસ્યુ કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. લોકડાઉનનો અમલ સંપૂર્ણ અત્યારે ડીસા શહેરમાં ચાલુ છે. આવશ્યક ચીજ વસ્તુઓ માટે આપણે પાસ આપવામાં આવેલ છે, જે બજારનો શાકભાજી છે, કરિયાણું છે, પેટ્રોલ પંપ છે, એના માટે આપેલા છે. બાકીનું ટોટલી લોકડાઉનની કાર્યવાહી આજની તારીખે ચાલુ છે. ઓફિસમાં થોડા ઘણા માણસો આવી ગયા હતા પાસના ઈરાદાથી, એ તમામને પોલીસને બોલાવી અને અત્યારે મેદાનમાંથી દરેકને રવાના કરવામાં આવેલ છે કે ભાઈ બંધ છે પાસ આપવાની સિસ્ટમ. અત્યારે આવશ્યક ચીજ વસ્તુ સિવાય કોઈને પાસ આપવાના નથી. એટલે જે ઓફિસમાં થોડા ઘણા માણસ આવ્યા હતા વગર પરવાનગી એમને મોકલી દીધા. હવે એ પાસ લેવા માટે લોકોને સમજ છે કે ભાઈ બધામાં પાસ આપવાના છે એવી હશે એના ઈરાદાથી આવ્યા હતા, પણ એ દરેકને અમે પોલીસ બોલાવી અને પાછા રવાના કરી દીધા છે. કોઈને પાસ આવશ્યક ચીજ વસ્તુ સિવાય કોઈને પાસ આપવાના નથી. ડિસ્ટન્સ રાખવા માટે દરેકને આપણે સૂચના આપી છે, દરેકને આપણે સૂચના આપેલી છે. 1-1 મીટરના અંતરે કુંડાળા બનાવી અને બજારની અંદર શાકભાજી અને કરિયાણાની દુકાનો ઉપર પણ 1-1 મીટરના અંતરે કુંડાળા બનાવી અને એનું વિતરણ કરવાની સૂચના દરેક વેપારીને આપેલ છે અને એ મુજબ આપણે બજારની અંદર પણ એ રીતે વિતરણ વ્યવસ્થા આજની તારીખે જળવાઈ રહેલ છે. એ અત્યારે જે છે એ 2-4 આપણા રેવન્યુ તલાટી છે, 2-3 નાયબ અમદાર છે, જે ફરજ ઉપરનો સ્ટાફ છે એ લોકો છે આવેલા છે અત્યારે. લોકડાઉનને લઈ પાલનપુરમાં આવશ્યક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે હોલસેલ વેપારીઓને 4 કલાકની છૂટ આપવામાં આવી છે અને આ 4 કલાક દરમિયાન કરિયાણા સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લોકો સુધી પહોંચાડી દેવામાં આવી રહી છે. પાલનપુરમાં હોલસેલ માર્કેટના વેપારીઓ દ્વારા ગામડામાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આ 4 કલાકના સમયગાળામાં પહોંચાડવામાં આવી રહી છે. તો બીજી તરફ ગામડાના વેપારીઓ આ સમયગાળા દરમિયાન પાલનપુર પહોંચી તેમની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈ જઈ રહ્યા છે. પાલનપુરના વેપારીઓ દ્વારા આવા કપરા સમયે ગામડાના વેપારીઓને પ્રિન્ટ ભાવ કરતા પણ સસ્તી કિંમતે ચીજ વસ્તુઓ આપવામાં આવી રહી છે. કોરોના મહામારી વાયરસના હિસાબે બજારમાં જે માલોની અફડાતફડી ચાલે છે એમાં હોલસેલમાં કરિયાણા અનાજ બજાર ભાવોની બિલકુલ પ્રાયોરિટી સાચવી કોઈ કાળા બજાર વગર આ જે એની રિટેલ પ્રાઇસ લખ્યો એના કરતાં બી નીચા ભાવથી માલો બધા વ્યક્તિઓ સેલ કરે છે. માલની કોઈ તકલીફ નથી. બજારમાં ખાલી ઓઇલ અને સુગર એની કદાચ 4 દિવસ પછી અછત ઊભી થશે. અનાજ ચોખા દાળોમાં કોઈ પ્રોબ્લેમ થાય એવું લાગતું નથી. સરકારના કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા છીએ, મામલતદાર કચેરીમાં બી મળ્યા છીએ અને સપ્લાય ઓફિસમાંથી તથા તોલમાપ ખાતામાંથી સતત 2 દિવસથી મોનિટરિંગ થાય છે કે ભાઈ ભાવનું કોઈ કાળા બજાર તો કરતું નથી ને, પણ એવું કોઈ હજી સુધી મળ્યું નથી.
કદાચ કોઈ મીડિયા વાળા જો આ વસ્તુ કહી હોય તો એ ખોટી વસ્તુ છે. કોઈએ કાળા બજાર કરેલા નથી. વેપારી એસોસિએશને જ્યાં જો સુધી માલ માર્કેટમાં ઉપલબ્ધ રહેશે ત્યાં જો સુધી સવારે અમે 9 થી 12 બજાર ખુલ્લું રાખી અને અમે અમારી રીતે ગામડા સુધી માલની ડિલિવરી કરાવીએ છીએ. કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ એસપી સાહેબને વાત કરી અને અમારી કોઈ નાના મોટા સાધનને કોઈ વેપારીની કનગત ન થાય એના માટે 5 ઇસ્યુ કરવા યા તો કોઈની કનગત ન થાય એની તકેદારી રાખવી એવી અમારી અપેક્ષા અમે કલેક્ટર સાહેબ આગળ રજૂઆત કરી હતી અને ખાતા તરફથી અમને પૂરો સહકાર મળી રહે છે. પાલનપુર જૂનાગઢ બજારમાં હોલસેલ માર્કેટના વેપારીઓને પણ 4 કલાકની છૂટ આપવામાં આવી છે. 8 થી 12 વાગ્યા સુધી આ માર્કેટ ખુલ્લું રહે છે, જેમાં ગામડાના વેપારીઓ હોલસેલ ભાવે જથ્થો લઈ જઈ અને ગામડામાં લોકોને પહોંચાડી રહ્યા છે. કોરોનાનો વ્યાપ ન વધે અને સંક્રમણ ન ફેલાય તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા આ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઊભી કરવામાં આવી છે અને કોઈપણ જાતના ભાવ વધારા વગર લોકોને જીવન જરૂરિયાતો ચીજ વસ્તુઓનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો આ તરફ ધાનેરામાં લોકડાઉનને પગલે માહોલ સુધારવાના બદલે બગડતો નજરે પડી રહ્યો છે. સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ધાનેરામાં લોકો સવારના સમયે રસ્તા પર ઉતરી પડે છે. સવાર પડતા જ લોકો જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડતા રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ વધી ગઈ છે અને ધાનેરામાં સર્જાયેલી આ પરિસ્થિતિ બાદ આવનારા સમયમાં પરિસ્થિતિ કાબુ બહાર જવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એક તરફ ધાનેરામાં સુરત નવસારી સહિત પર પ્રાંતમાંથી લોકો આવી પહોંચ્યા છે, તેવામાં લોકો આ રીતે જાહેર માર્ગો પર નીકળીને નિયમોનું ઉલ્લંઘન કરે તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હોમ ડિલિવરી દ્વારા આપવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે કાર્યરત છે. લોકોને ઘરે બેઠા તમામ સુવિધા મળી રહે તે માટે વિવિધ શાખાના કર્મચારીઓ શ્રમિકોને પાસ આપવામાં આવી રહ્યા છે, જેમાં શાકભાજીના વેપારી, કરિયાણાના વેપારી, મેડિકલ સ્ટોર સહિત કેબલ ઓપરેટર સહિત બેંક કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઘર સુધી પહોંચાડવા માટે તંત્ર આયોજન કરી રહ્યું છે, છતાં લોકો માત્ર લટાર મારવા માટે બહાર નીકળી રહ્યા છે. અત્યાર સુધી તો બનાસકાંઠા જિલ્લો તેમજ ધાનેરા તાલુકો કોરોના વાયરસથી પ્રભાવિત નથી, પરંતુ આ નિષ્કાળજી કોરોનાને આમંત્રણ આપે તો નવાય નહીં. લોકડાઉનને લઈ પોલીસે હવે લોકોને સમજાવવા અને કામ વગર બહાર ન નીકળવા માટે લોકો માટે અલગ રસ્તો અપનાવ્યો છે. આજે ભેલડીમાં પોલીસે કામકાજ વગર બહાર લટાર મારવા નીકળતા લોકોને ઊભા રખાવીને ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યા છે અને નવાઈની વાત તો એ છે કે તેમના ફોટોગ્રાફની સાથે એક પોસ્ટર પણ પકડાવવામાં આવી રહ્યું છે, જેમાં લખેલું છે કે અમે સમાજ અને દેશના દુશ્મન છીએ. પોલીસ દ્વારા લોકોને આ રીતે સંદેશ આપવામાં આવતો હોવા છતાં હજુ લોકો સુધરવાનું નામ નથી લેતા. તો આ તરફ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો પણ આજે ભેલડીમાં બંધ જોવા મળી હતી. બનાસ બંધનો આજે 3જો દિવસ, ત્યારે આપ દેખી શકો છો કે ભેલડીમાં સંપૂર્ણપણે બંધ જોવા મળી રહી છે. પોલીસ સતત પેટ્રોલિંગમાં દેખવા મળી રહી છે અને આજે સંપૂર્ણપણે બંધની સ્થિતિ જોવા મળી રહી છે. પબ્લિક દ્વારા આ બંધનું ચુસ્તપણે પાલન પણ કરી દેવામાં આવ્યું છે. જો આ રીતે 21 દિવસ બંધ પાળવામાં આવશે તો કોરોના સામે આપણે જંગ જીતી શકીશું અને આપણે એક આ મહામારી વાયરસમાંથી બહાર નીકળી શકશો. સરકાર દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. ત્યારે બીકે ન્યૂઝ પણ તમને અપીલ કરી રહી છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને આ બંને સમર્થન આપો. અત્યારે ભીલડીની માર્કેટ સંપૂર્ણપણે બંધ દેખાઈ રહી છે અને વેપારીઓ પણ આ બંને સમર્થન આપી રહ્યા છે. ભીલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી અપીલને લોકો ગંભીરતાથી લે. અચાનક લોકડાઉનની થયેલી જાહેરાતને પગલે લોકોએ ભયભીત થવાની બિલકુલ જરૂર નથી. આ જાહેરાત બાદ અમારા સંવાદદાતા દુકાનદારો સહિત સરકારી રેશનિંગની દુકાનો પર પહોંચી સાચી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ફરી એકવાર જે ગુજરાત લોકડાઉનને લઈને જે ફરી એકવાર 21 દિવસનું બનાસ બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે ફરી એકવાર જિલ્લાનું વહીવટી તંત્ર ગરીબોના વારે આવ્યું એમ દેખાઈ રહ્યું છે. જે તમામ મામલતદાર દ્વારા તે તાલુકા કક્ષાએ જે પુરવઠો આપવામાં આવી રહ્યો છે, રેશનિંગ પુરવઠો જે આપવામાં આવી રહ્યો છે, એ તમામ કંટ્રોલોમાં હાલમાં તો પહોંચાડી દેવામાં આવ્યો છે. દાળ, ઘઉં, ચોખા સહિતનું જે માર્ચ એપ્રિલનો પણ જે અગાઉથી જ માલ ગોડાઉનમાં પહોંચી ગયો છે, એટલે જે ગરીબ ઘરો છે એમના
ઘરો સુધી આ તમામ જે કોળીઓ છીણવાશે નહીં એવા તમામ જે સરકારના પ્રયત્નો અહીંયા સત્ય સાબિત થયા છે. જે ગવર્મેન્ટ દ્વારા તમામ જગ્યાએ પુરવઠો આપી દેવામાં આવ્યો છે. આપણે દાંતીવાડાની રેશનિંગ દુકાનમાં પહોંચ્યા છીએ. દુકાનદાર જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું. સરકાર જોડેથી આપણે જે પુરવઠો આપી દેવામાં આવ્યો છે અને સરકારે કેવા પ્રકારની તૈયારીઓ આપણે અને કેવા પ્રકારનું જે અનુકરણ કરવા માટે આદેશ કર્યા છે. મારું નામ સાંકલા જગદીશભાઈ માધાભાઈ, દાંતીવાડા 3. સરકારશ્રી આ કોરોના વાયરસ અંતર્ગત સરકારે આનું ચિંતા વ્યક્ત કરી અને આ લોકોને જે રેશનિંગ ગ્રાહકોને છે એમને વિનામૂલ્યે રાશન મળી રહે એના માટે લગભગ 3 મહિના સુધી સતત સરકારે ચિંતા કરીને ગ્રાહકોને રેશનિંગ ગ્રાહકોને જથ્થો આપવાનું નક્કી કરેલ છે. એમાં સારી ગુણવત્તાનો જથ્થો છે અને વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને 1 કિલો ખાંડ, 1 કિલો મીઠું અને 1 કિલો દાળ આ સરકારશ્રી દ્વારા ગરીબ જે રેસ્ટિંગ ગ્રાહકો છે એમને આપવાનો છે. વત્તા બીજું કે જે લોકો બોમ્બે રહેતા હોય, અમદાવાદ રહેતા હોય એ લોકો માટે એમનું કાર્ડ જો ત્યાં ચાલુ હોય તો એ લોકો આયો ફિંગર આપ્યા વગર લઈ શકશે માલ. અને આ 3 મહિના સુધી કોઈ પણ ગ્રાહકે ફિંગર આપવાની નથી, મેન્યુઅલી વિતરણ કરવાનું છે એવું કલેક્ટર સાહેબને સરકારશ્રીનો આદેશ છે. વિતરણ કરશો એમાં કેટલા રૂપિયા લઈને આપને? નહીં, અમારે આમાં વિનામૂલ્ય સરકારશ્રીની યોજના છે. આ સંકટ મહામારી સામે લડવા માટે સરકારે ગરીબોને પોતાના ઘરમાં રહે અને પોતાના ઘરમાં રહીને આ રેશન જથ્થો એમના ઘર સુધી પહોંચે એના માટે સરકારે તમામ તૈયારીઓ કરી મૂકી દીધી છે. તો આ હતા જે કંટ્રોલ ધારક, એમના જોડેથી આપણે સીધો જાણવાનો પ્રયત્ન કર્યો. જેવું એ જણાવી દીધું છે કે સરકારમાંથી એમને સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યા છે, સૂચનો કરી દેવામાં આવ્યા છે કે જે રેશનિંગ પુરવઠો છે એ ગરીબોના ઘર સુધી મફતમાં આપવામાં આવશે. તેવી હાલ તો આ વહીવટી તંત્રે સમગ્ર પ્રકારની જે તૈયારીઓ કરી દેવામાં આવી છે. એટલે બીકેન્યુ દ્વારા આ જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી અને ઊંચા ભાવે પુરવઠો ખરીદવાની કોઈ જરૂર નથી. આપણા વારે જિલ્લાનું વહીવટી તેમજ તાલુકાનું વહીવટી તંત્ર હાલ તો ખડે પગે સજ્જ બની ગયું છે. અધિકારીઓ પણ આ બાબતને લઈને ગંભીરતાથી લઈને વધુ પ્રમાણમાં જે દુકાનદારો બીજા જે ભાવ લેતા હોય છે એમના ઉપર પણ આખરી એક્શન આપવામાં કરી દેવામાં આવી છે. બોર છે, ખાંડ છે, એના પ્રમાણે જે પુરવઠો જે દુકાનોમાં જે વધુ પ્રમાણમાં જે વેચવામાં આવી રહ્યો છે એને લઈને હાલ તો આ બાબતનું તંત્ર એક્શનમાં આવી ગયું છે. વધુ ભાવ લેતા તમામ જે બીજા વેપારીઓ છે એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે એવો જિલ્લા કલેક્ટરે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. મહેશ ચૌધરી, દાંતીવાડા, બીકે ન્યૂઝ. કાંઠાનું જિલ્લા વહીવટી તંત્ર હાલમાં સજ્જ બની ગયું છે. એટલે કહી શકાય કે જે દાંતીવાડા કોલોની વેપારી મથક, દાંતીવાડા કોલોની ખાતે આપણે વેપારીઓ જોડે છીએ, જે દુકાનદારો જોડે છીએ, જે દુકાનદારો હાલમાં જે દુકાન ચાલુ કરી દેવામાં આવી છે, જે ગ્રાહકો આવે છે એમના વચ્ચે ડિસ્ટન્સ મતલબ કે જે અંતર રાખવામાં આવી રહ્યું છે એના બદલે પણ રાઉન્ડ બનાવી દેવામાં આવ્યા છે. દાંતીવાડામાં જે મામલતદાર દ્વારા જે અલગ અલગ પ્રકારની જે ટીમો બનાવી જે તમામ દુકાનો જે સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. આપની સાથે એક દુકાનદાર છે, એમના જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું. આ દુકાનની અંદર આખો કરિયાણું વેચો છો, સવારથી દુકાન ચાલુ છે, જિલ્લામાંથી પણ જે ઉપરથી જે માલ પણ આવી રહ્યો છે, હાલમાં જે દુકાનમાં જે પુરવઠો છે કેટલા પ્રકાર પ્રમાણમાં જે વેચવામાં આવે છે, શું ભાવથી વેચવામાં આવી રહ્યો છે, આપણે એમના જોડેથી જે જે વસ્તુઓના ભાવ છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. ગોળ શું ભાવ રહેશે સાહેબ? ગોળ સાહેબ 50 થી માંડીને 60, જે ક્વોલિટી સારી ક્વોલિટીના 60, મીડિયમ ક્વોલિટીના 50 રૂપિયા. તેલ શું ભાવ રહેશે સાહેબ? સિંચેલના ભાવ અત્યારે સારી અંકુરના 140 રૂપિયા, સલસિયાના 95 થી 100 રૂપિયા લીટરના. પછી આપણે 40 રૂપિયા. પછી આપણે જે માલ ઉતરી રહ્યો છે તો એ શું પ્રમાણમાં ભાવ વધારામાં માલ આવ્યો છે કે ઘટાડીને આવ્યો છે? અત્યારે શું થોડી મગદાળ અને મગદાળ બજારમાં શોર્ટેજ છે, બાકી તો રેગ્યુલર પ્રમાણમાં પૂરઠો મળી જાય છે, બીજામાં કોઈ તકલીફ નથી. પણ હાલ મિલો બંધ હોવાના કારણે વેપારીઓનું કહેવું છે કે આગળથી માલ આવતો નથી, એટલે મગદાળ અને મગદાળના થોડા હોલસેલમાં માર્કેટ ઉતારી છે એટલે થોડી તકલીફ પડે છે. આ હતા વેપારી, એમના જોડેથી આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે જે ઉપરથી માલ આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક મિલો બંધ હોવાને લીધે ઉપરથી જે પુરવઠો આવે છે ક્યાંક ને ક્યાંક 2-5 રૂપિયા વધારીને જે પુરવઠો આવી રહ્યો છે. પરંતુ જે દાંતીવાડાના જે વેપારીઓ જણાવી રહ્યા છે કે અમે એક પ્રકારનો જે ભાવથી ઉપર ભાવ નહીં લઈએ એવી એમને વચન પણ આપ્યું છે. કે આપણી સાથે દાંતીવાડા જે સુપરવિઝન અધિકારી છે, 2 દિવસથી જેઓ અહીંયા તમામ દુકાનોમાં ફિલ્ડ વર્ક કરી રહ્યા છે. સાહેબ, કેવા પ્રકારનું દુકાનમાં માહોલ છે અને કેવો ભાવ લઈ રહ્યા છે દુકાનમાં? દુકાનોમાં એકદમ શું કહેવાય, રિઝનેબલ ભાવમાં વેચવામાં આવે છે, બરાબર છે. તમામ દુકાનો આપણે રૂબરૂ કરીને ફિલવર કરીને સૂચના પણ આપી છે અને એમની સંમતિ પણ લીધી છે કે જો કોઈ ગ્રાહક અહીંયા ન આવવું હોય તો એને હોમ ડિલિવરી માટે પણ એમને સંમતિ આપી દીધી છે, બરાબર.
તો પછી આ તમામ દુકાનદારોને જે મામલતદાર દ્વારા પરમિટ પણ આપી દેવામાં આવ્યા છે કે જે પુરવઠો દુકાનમાં થઈ રહેતો ઉપરથી જે મંગાવવા માટેના પરમિટ આપી દેવામાં આવ્યા છે, તો હાલ તો આ બાબતને લઈને તમામ દુકાનદારો વ્યાજબી ભાવથી માલ આપી રહ્યા છે અને બીકેન્યુ દ્વારા ગ્રાહકોને પણ અપીલ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને જે દુકાનદારો વધુ પ્રમાણમાં જે આપણા દ્વારા જે લૂંટ ચલાવી રહ્યા હોય તો અમને જાણ કરો, જેથી કરીને આવા જે વધારે પ્રમાણમાં ભાવ લેતા હોય એવા લૂંટારોને અમે જાહેર કરીશું. તો આ તરફ બાબરમાં લોકડાઉનને લઈ સવારના 4 કલાક સુધી લોકોને છૂટ આપવામાં આવી હોવા છતાં સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દુકાનો ખુલ્લી રહેતા બાબર પોલીસે આવા 5 દુકાનદારો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે આજે ચાની કેન્ટીન તેમજ પાન મસાલાની દુકાનો ખોલનાર સામે પણ કાર્યવાહી કરી છે અને લોકોને જાહેરનામાનો ભંગ ન કરવાની કડક સૂચના આપી છે. બાબર પોલીસ વતી બાબરની તમામ પ્રજાજનોને મહેરબાન કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું છે એ જાહેરનામાનો સખ્તપણે અમલ કરવો તેમજ કોઈ બી ઇમરજન્સી સિવાય ઘરની બહાર ના નીકળવા માટે વિનંતી છે. તેમજ મહેરબાન કલેક્ટર સાહેબશ્રીનું જાહેરનામું હાલ અમલમાં છે, જેને લગતા કોઈ બી જાહેરનામાનો ભંગ કરે છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં 5 ગુના દાખલ થઈ ચૂક્યા છે અને આગળ પણ જે બી જાહેરનામાનો ભંગ કરશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેથી તમામ પ્રજાને વિનંતી છે કે ઇમરજન્સી સિવાય કોઈ બી ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં, પોતાના ઘરમાં પોતે બી સેફ રહેવું અને બીજાને બી સેફ રહેવા દેવું. જેમ કે પાન મસાલા છે, અગ્રોની દુકાનો છે જે પરમિશન વગર ખુલ્લા છે, જાહેરનામાનો ભંગ થાય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. તો સતત લોકડાઉનના થઈ રહેલા ભંગને લઈ આજે બાબર તાલુકાની બરવાળા ગ્રામ પંચાયત દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે ઢોલ વગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાયરસનું સંક્રમણ ના થાય અને લોકો ઘરમાં થી બહાર ન નીકળે તે માટે આજે ગ્રામ પંચાયત દ્વારા ગામના સરપંચ દ્વારા ઢોલ મંગાવીને ગામમાં ઢોલ વગાડીને લોકોને લોકડાઉન અંગે જાગૃત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં પણ લોકડાઉનને લઈ સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે. જુનાડીસાના અમારા સંવાદદાતા જીતુ મંડુરાએ જુનાડીસામાં લોકડાઉનને લઈ શું પરિસ્થિતિ છે તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હતું. ડીસા તાલુકાના જુનાડીસા ગામે આપ જોઈ રહ્યા છો તો આ દુકાનો કરિયાણાની છે, શાકભાજીની છે, ટોટલ બંધ કરાવવામાં આવી છે. જો કે જુનાડીસા ગ્રામ પંચાયત તરફથી સવારે 7 થી 12 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવી, એના પછી બિલકુલ દુકાનો આપે બંધ કરી દેવી એવો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આપ જોઈ શકો તો આજે મુસ્લિમ સમાજે પણ એક એવો નિર્ણય લીધો છે કે જુમ્માની નમાઝ, આજે શુક્રવાર હતો પણ જુમ્માની નમાઝ પણ આપ એમને ઘેરે પડી છે. મૌલવી સાહેબના આદેશ પ્રમાણે જુમ્માની નમાઝ આ ઘરમાં જ પઢવાની હતી અને ઘરમાં જ પઢી છે. તો આપ જોઈ રહ્યા છો કે આપની પાછળ પોલીસ પણ સૌ બહુ સારો એવો બંદોબસ્ત બજાવી રહી છે. આવતા જતા વાહનોને રોકી અને એમનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જુનાડીસામાં પોલીસ પણ સારો એવો બંદોબસ્ત ગોઠવી રહી છે. મહેન્દ્ર બારોડ સાથે જીતુ મંડોરા, બીકી ન્યૂઝ ચેનલ, જુનાડીસા. તો આજે શુક્રવારને લઈ જુનાડીસા ખાતે જુમ્માની નમાઝ લોકોને ઘરેથી જ અદા કરવાની સૂચના આપવામાં આવી હતી અને સરકારના જાહેરનામાને માન આપવાની મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે.